પગપાળા મક્કા શરીફ ખાતે હજ યાત્રા નીકળેલ કેરળના 34 વર્ષીય યુવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાન ભારતમાં વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને કુવૈત થઈને 285 દિવસ પગપાળા ચાલીને સૌદીમાં મક્કા શરીફ ખાતે પહોંચશે. મુસ્લિમ સમાજમાં હજ યાત્રાનું ખૂબ જ મહત્વ હોય છે. કેરળના મલપ્પુરમના 34 વર્ષીય શિહાબુદ્દીન છોતુર તારીખ 2 જૂનના રોજ પગપાળા હજ યાત્રા માટે નીકળ્યા છે. તેઓ 85 કિલોમીટર પગપાળા ચાલીને 5 દેશોમાં થઈને 1 વર્ષ બાદ હજ યાત્રામાં સામેલ થશે. 45 દિવસ અગાઉ પગપાળા શિહાબુદ્દીન તેમના સાથી સભ્યો સાથે અંકલેશ્વર ખાતે આવી પહોંચતા જ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિહાબુદ્દીન ભારતમાં વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને કુવૈત થઈને 285 દિવસ પગપાળા ચાલીને સૌદીમાં મક્કા શરીફ ખાતે પહોંચશે. સલામ અલૈકુમ. હમ લોગ શિહાબ છોટુર એ બંદા હૈ ના કેરળ સે. છોટુર એક ગાંવ હૈ મલપ્પુરમ ડિસ્ટ્રિક્ટ કા હૈ. વો બંદા જૂન 2 તારીખ કો આજ કે લિયે એક ઇંતજામ કરકે નિકાલા હૈ. ટોટલ હમારા સારા ઇન્ડિયા કા એક એક અચ્છે એક માહોલ હોના બોલ કે ઉસકા ભી એક મકસદ ભી હૈ. દુઆ કરકે ભી એક એક કદમ કો ભી એક એક સ્ટેપ કો ભી દુઆ કરકે ભી જા રહે. હમ લોગ સાથ મે ભી દેખ રહે. બહુ સારા આલિમ ભી ઉસકે મિલ રહા હૈ, ઉસકા ઇંતજામ કર રહે હૈ, ઉસકા ઇન્વાઇટ ભી કર રહા હૈ. વો માહોલ કિતના અચ્છા હૈ બોલ કે અભી ટોટલી 1500 કિલોમીટર તક ઉસકા સફર હુઆ હૈ. અભી હમ લોગ કેરળ સે નિકાલ કે હમ લોગ ઉસકા સાથ મે થોડા કોઓર્ડિનેટ કરને કે લિયે એક 6 આદમી ઉનકા સાથ મે હૈ. મેરા નામ હૈ મોહમ્મદ મુસ્તાક હાજી, કુંદાપુર કર્ણાટક હૈ. મેં ભી ઉનકા સાથ કર્ણાટક બોર્ડર, કેરળ એન્ડ કર્ણાટક બોર્ડર સે ભી ઉનકા સાથ હી નિકલા હૈ. મેને ઉસકા થોડા ઇંતજામ કરને કે લિયે ઉસકા થોડા ક્યા હૈ ઉસકા ચાલી હમ લોગ ઉસકા ટોટલ હજ કા હૈ ના ઉસકા ટોટલ 9 મહિને કા હૈ. બોલો તો હજ બોલો તો એ સાલ કા ભી તો એ મહિને કા હજ હુઆ હૈ. વો અગલે સાલ કા હજ 2023 કે હજ કે લિયે વો નિકાલા હૈ. વો ઇસકા ટોટલ ચલના હૈ ઉસકો 8640 કિલોમીટર કા ઉસકા ટોટલ હૈ. ઇસમે 5 કન્ટ્રી આતે હૈ. એક ઇન્ડિયા ઓર પાકિસ્તાન, પાકિસ્તાન ઉસકા ક્રોસ હોતે હૈ વાઘા બોર્ડર, પંજાબ હરિયાણા વાઘા બોર્ડર સે પાકિસ્તાન એન્ટ્રી હોતે હૈ. ઉસકા બાદ ઈરાક, ઈરાન, ઈરાક એન્ડ કુવૈત, ઉસકા બાદ રિયાદ સે એન્ટ્રી હોતે હૈ સૌદી અરેબિયા. ઓર 2023 કો ઉસકા હજ ઇન્શાઅલ્લાહ અલ્લાહ કબૂલ કરે. ઓર હમ લોગ પૂરા ઉસકા ઇધર સે ભી રોજ ભી ઉનકા થોડા ચલને કા હૈ. કરીબન 40-45-50-52-54 કિલોમીટર તક રોજ ચલ રહા હૈ. તેઓના મિત્ર મુસ્તાકભાઈના જણાવ્યા પ્રમાણે આ પ્રવાસ અલ્લાહને રાજી કરવા માટેનો છે અને દેશનું નામ રોશન થાય જેથી આ પગપાળા જઈને હજ કરવાનું જણાવ્યું હતું. શિહાબુદ્દીનની સાથે પગપાળા આવેલ મિત્રો વાઘા બોર્ડર સુધી સાથે રહેશે. ત્યાંથી આગળની સફરમાં શિહાબુદ્દીન એકલા જ રહેશે અને 2023માં હજ અદા કરશે.